સજનંદ ગુરૂ ભજે સદા સભા વિરાજમાન અનેકોટિબ્રહ્માંડાધિપતિ અનેકુણસેવિ ભગવાન શ્રી સ્વામિનારાયણ સાધુગુણસંપન્ન મમ મોક્ષદાતા મર મમ ગુરુવર્ય શ્રી मम परमपूज्य स्वामीश्री तथा पूज्यपाद विरक्तस्वामी पूज्यपाद आनंदस्वामी पूज्यपाद ब्रह्मस्वामी पूर्णस्वामी तथा सर्वे संत पाषदा हरिभक्ता सर्वान् प्रति मम मयस्वामीनाारायण વાલા ભક્તો આ સોળમો યુવા મહોત્સવ એ ખરેખર દિવસે ને દિવસે રંગ પકડતો જાય છે સ્વામી સ્વામીશ્રીએ જ્યારે યુવા મહોત્સવની શરૂઆત થઈ ત્યારે પ્રથમ દિવસે એક વાત કરી હતી મંગલ પ્રવચનમાં કે આ સોળમો બાળ યુવા મહોત્સવ એવો થશે કે અત્યાર સુધી જેટલા યુવા મહોત્સવ થયા છે સર્વેને બધા ભૂલી જશે એવો આ સોળમો યુવા મહોત્સવ અત્યારે ધામધૂમથી રંગે ચંગે જામી રહ્યો છે બધા જ બાળકો બધા જ યુવાનો એનો લાભ લઈ રહ્યા છે આ જાણે કે એક યુનિવર્સિટી છે કોઈક યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ભણે અને વિદ્યાર્થી ભણી ગણીને એમાંથી સારા માર્ક્સ પ્રાપ્ત કરીને મોટી નોકરી કરે સારા પગાર પ્રાપ્ત કરે ને પોતાનું જીવન વ્યતીત કરે એમ આ જે બાળયુવા મહોત્સવ છે જાણે કે એક મોટી યુનિવર્સિટી છે આ દ્વારા અનેક બાળકો અનેક યુવાનો પોતાનું જીવન ઘડતર કરે છે અહીંથી સંતો અવારનવાર અલગ અલગ વિષયો ઉપર વાતો કરીને બાળકો અને યુવાનોનું જીવન ઘડતર કરે છે મારે પણ એક ખૂબ સુંદર વાત કરવી છે જ્યારે આજે બાળયુવા મહોત્સવ ચાલી રહ્યો છે અને આવું સરસ મજાનું દિવ્ય આયોજન છે આજે આખા એ ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં જેને સૌ કોઈ જાણતા હશે ખાસ કરીને ક્રિકેટ જગતમાં જો ખૂબ રસિયા હોય એમના જેવો ચાહકો છે એ બધા જ ચાહકો જેને જાણે છે દરેક ક્રિકેટ જગતમાં જે બાળકો હોય યુવાનો હોય એમના રોલ મોડલ છે સોળ વર્ષની ઉંમરે જેણે ઉંમરે જેણે રમવાની શરૂઆત કરી હતી એને સૌ જાણો છો ને અત્યારે કદાચ તમારા બધાના મનમાં એ નામ ફ્લેશબેકમાં આવી ગયું છે એ નામ છે સચિન તેંડુલકર સોળ વર્ષની ઉંમરે એણે જ્યારે ક્રિકેટ જગતમાં પગ મૂક્યો એની જ્યારે ચોથી મેચ હતી અને ત્યારે જ એની જે સ્ટ્રગલ હતી ને એ મારે તમને વાત કરવી છે કારણ કે આજનો યુવાન છે આજનો બાળક છે એ ટૂંકમાં ઝડપથી પૈસા મેળવવાની રીતો શોધે છે ઝડપથી આગળ વધવાની ઝડપથી પૈસાદાર થઈ જવાય ઝડપથી મોટી એકદમ સારી હાઈફાઈ લાઈફ જીવી શકાય એવી કોશિશ કરતો હોય છે પણ એની પાછળ જે સ્ટ્રગલ કરવી પડે છે એની પાછળ જે જવાબદારી છે એનાથી એ દૂર ભાગતો ફરે છે એ સચિન તેંડુલકરની જ્યારે ચોથી મેચ હતી ટેસ્ટ મેચ હતી અને એ પાછી બીજે ક્યાંય નહીં જે મેચ આખા વિશ્વમાં સૌથી વધારે જોવાય ને એ દેશમાં હતી અને એ બે દેશની વચ્ચે હતી પાકિસ્તાનની સાથે બંને મેચ ખેલાતી હતી અને એમાં સચિન તેંડુલકરનો દાવ આવ્યો પીચ ઉપર આવ્યો હવે સોળ વર્ષનો માત્ર એક તરુણ કહી શકાય કિશોર કહી શકાય એવો નાનકડો છોકરો એ રમવા માટે તૈયાર થયો સામે ઇરફાન ખાન જેવા મોટા મોટા બોલરો એની બોલિંગ સામે એને રમવાનું હતું અને દડો ફેંકાણો પણ જ્યાં બેટ ગુમાવા ગયો તા તો દડો સીધો વિકેટકીપરના હાથમાં એકસો પચાસ કિલોમીટરની પ્રતિ ઝડપે દડો ફેંકાણો તો સામે નવજોત સિદ્ધુ એ સચિન આવીને પાછળ પૂછ્યું પાસે આવીને પૂછ્યું સચિન તું ઠીક તો એના હા સર ઠીકું મેં ખેલેગા કુછ નહીં એ મુજબ દૂસરો દડો ફેંકાણો બીજો બોલ આવ્યો ફરી પાછળ રમવાની ટ્રાય કરી અને દડો સીધા વિકેટકીપરના હાથમાં આ વખતે સચિન રહી ગયો નવજોત સિદ્ધુએ પાછું પૂછ્યું સચિન તું ઠીક તો એના હા સર ઠીકું અને વળી પાછો ત્રીજો દડો ફેંકાણો ને આ વખતે સચિન જ્યારે મારવા ગયો પોતાનું બેટ ઉછાયેલું પણ દડો સીધો એના નાક ઉપર આવ્યો અને નાકમાંથી લોહીની ધારા છૂટે લોહી બધું પીચ ઉપર ઢોળાનો એનો શર્ટ એનું પેન્ટ આખી પીચ લોહી લોહાણ થઈ ગઈ ચક્કર આવી ગયા એને પડી ગયો નવજોત સીધું દોડતો દોડતો તેની પાસે ગયો ડૉક્ટર એને બોલાવવામાં આવ્યા ડૉક્ટરો આવ્યા સ્ટ્રેચર આવી એને સોડાવવામાં આવ્યો લઈ જવામાં આવતો તો ત્યારે એક અવાજ આવ્યો સર નવજોત સિદ્ધે પાછળ જોયું ક્યાં સર મેં ખેલેગા નવજોત સિદ્ધુ તું તું એ કહેરા હા સર મેં ખેલેગા નવજોત એની આંખમાં જોયું એક જનુન હતું એક રમવાનું જનુન હતું કાંઈક કરી દેખાડવાનું જનુન હતું નવજોત સિદ્ધે ફરી પાછું પૂછ્યું પક્કા હા સર મેં જી સે ખેલેગા અગર આકાશ પાતાળ એક હો જાય ને ફિર ભી મેં ખેલેગા અને નવજોત સીધું ડૉક્ટરને કીધું ડૉક્ટર ઉતારો આને પાટાપિંડી કરી નાક ઉપર પટ્ટી લગાવવામાં આવી અને એ વ્યક્તિ રમવા માટે તૈયાર થયો અને પેલા ઇરફાન ખાને બોલ ફેંકો અને બે ડગલા આગળ આવીને બોલ માર્યો સીધો બાઉન્ડરીની બહાર અમ્પાયરે હાથ ઉંચો કરવો પડ્યો ચાર રન આ તાકાત છે એક સંકલ્પની આ તાકાત છે આવો સંકલ્પ જો આવો મજબૂત યુવાન હોય આવો મજબૂત સંકલ્પ હોય તો શું ન થાય મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં વાત કરીને આ એ જ વાત કરી છે મહારાજ કે શું ન થાય બધું જ થાય આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણે સૌ આગળ વધી રહ્યા છીએ સ્વામી સ્વામીશ્રીનું જ્યારે આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આપણાથી શું ન થાય ભગવાનને રાજી કરવા માટે સંતોને રાજી કરવા માટે જે ધારીએ તે થાય જરૂર છે એક સાચા સંકલ્પની ખૂબ સરસ કોઈએ વાત કરી છે કે કિનારો સે ટકરાય ઉસે તુફાન કહેતે હૈ ઓર જો તુફાન સે ટકરાય ઉસે યુવાન કહેતે હે આ યુવાન છે જે તુફાનની સામે પણ બાથ ભીડે એ યુવાન છે ગમે તેવું તુફાન આવતું હોય ગમે તેવી તુફાનોની આંધી ઉડતી હોય એ સામે પોતે જ્યારે જાય ત્યારે એની સામે લડી શકે એની સામે ઊભો રહી શકે એ યુવાન છે એ જ સાચા અર્થમાં યુવાન છે જે ગલ્લા અને ખાણીપીણીની લારીઓથી જોઈને લોભાઈ જાય પોતાના મન ઉપર કંટ્રોલ ન કરી શકે એ યુવાન નથી એ યુવાન નથી સાચા અર્થમાં યુવાનો જોવા હોય ને તો પૂજ્ય સ્વામીશ્રીની નિશ્રામાં જે યુવાનો ઘડાય છે ને એ સાચા યુવાનો છે એ દેખાય છે એમના જીવન દેખાય છે સ્વામીશ્રીની નિશ્રામાં ને અરે એક વાત કરું આજે જ્યારે આ કળિયુગનું વાતાવરણ છે ત્યારે શિખા રાખવી કેટલી તકલીફની કામ છે અરે વ્યક્તિ કોલેજમાં જાય ને તો તિલક ચાંદલો પણ ભૂસીને જતો હોય ત્યારે આજે અહીંયા નવસો નવસો જેટલા વિદ્યાર્થીઓ રહે બધાને શિખા અને કપાળમાં તિલક ચાંદલો જોવા મળે ને એ જ દેખાડે છે કે સાચા અર્થમાં યુવાન કેવો હોય તો આવો યુવાન હોય આ બીજે જોવા મળતું નથી આ અહીંયા જોવા મળે છે મેં મેં પણ કોલેજ કરી છે પણ મેં ક્યારેય આ વસ્તુ જોઈ નથી જે વસ્તુ મને અહીંયા આવીને આ સરદારમાં જોવા મળી કે પૂછે સ્વામીશ્રીની નિષ્ઠા મહિને આટલા બધા યુવાનો કોલેજ લાઈફ જીવતા હોવા છતાં આવું દિવ્ય જીવીન જીવન જીવી રહ્યા છે એ યુવાન કેવો હોય આકાશ કો ચાહે તો આકાશ કો અપને કદમોમાં ઝુકા શકતે હો તું આ યુવાન છે ચાહો તો આકાશ કો આપણે કદમોમાં હો તું ચાહો તો ઊંગલું સે હિમાલય કો ઉઠા હો તું તુમ યુવાન હો તુમ યુવાન હો કુછ ભી કરો તુમ ચાહો તો સૂરજ કી આગ કો બુજા સકતે ચાહો તો સૂરજ કી આગ કો કે આવો યુવાન છે અને એ યુવાનની ઘડતરની જે પાઠશાળા છે એ આજે આ સરદારમાં થાય છે આવો સરસ મજાનો આ સોળમો બાળ યુવા મહોત્સવ ચાલી રહ્યો છે આમ જોવા માટે જાઓને તો સંસ્કૃતની અંદર છે ને હંમેશા શબ્દની પાછળ સનો લોપ થાય અથવા વિસર્ગ થાય ઘણા બધા વિદ્વાન સંતો બેઠા છે હું તો હજી ખાબોચિયામાં છું સંસ્કૃતની અંદર શબ્દની પાછળ સનો વિસ લોપ થાય અથવા વિસર્ગ થાય છે એમાં જે સોળમો છે ને એમાં જે છગડો છે ને એ મારી માટે લોપ થઈ ગયેલો છે કારણ કે આ મારા માટે તો હજી પહેલો બાળ યુવા મહોત્સવ છે જ્યારે આપ તો પંદર પંદર બાળ યુવા મહોત્સવથી આનો લાભ લઈ રહ્યા છો એટલે આપ સૌ ખૂબ ધન્ય ભાગી છો કે આ બાળ યુવા મહોત્સવ દ્વારા આપ આપનું જીવન ઘડતર કરી રહ્યા છો ખરેખરમાં જે અત્યારે જે દુનિયા જે માર્ગે ચાલી રહી છે એ માર્ગથી કંઈક અલગ જ પૂજ્ય સ્વામીનું કાર્ય છે નિરાળું કાર્ય છે પૂજ્ય સ્વામી વિશે તો મારે શું વાત કરવી આમ જોવા જઈએ તો આઈ એમ બિલોંગ ટુ સ્વામિનારાયણ મંદિર વિડરૂડ સુરત હું સુરતથી છું હમણાં સુરત ભગતે વાત કરી એમ હું તો અહીંયા મંડળનો સાધુ નથી પહેલીવાર તું મારે અહીંયા આવ્યો ત્યારે કોઈ પ્રકારની આંખની ઓળખાણ નહોતી કારણ કે કોઈ દિવસ મળવાનું થયું નહોતું કારણ આપ સૌ જાણો છો પહેલી વાર મળવાનું થયું પહેલીવાર સંતોના દર્શન પ્રાપ્ત થયા કોઈ પ્રકારની ઓળખાણ નહીં જાણે કે કોઈક સ્ત્રી સાસરે જાતી હોય ને તો એને ખબર હોય કે મારે ક્યાં જવાનું છે ત્યાં કેવા લોકો છે મારે માટે સાવ નવું હતું એકદમ બ્લેન્ક આવીને પછી સંકલ્પ થતા હતા કે કેમ થશે કેમ થશે પણ જ્યારે પૂજ્ય સ્વામી પાસે આવ્યા અને અહીંયા રહેવાનું થયું એક વાત કહું પૂજ્ય સ્વામીની જે સ્વામી જે પ્રેમ આપે છે સ્વામીનું જે વાત્સલ્યપણું છે અને સૌથી નિરાળી વાત સ્વામીની જે આકાશને આંબે ને તેવી સરળતા છે એ મને પ્રાપ્ત થઈને મને આખું દુનિયાનું દુઃખ ભૂલાઈ ગયું મને એવું ન લાગ્યું કે હું કદાચ વેટ રોડથી આવ્યો છું બસ સ્વામી જ્યારે મને બેટાને માથે હાથ મૂક્યો બધું દુઃખ ભૂલાઈ ગયું જાણે કે એવું થઈ ગયું કે હું આ જ મંડળ હોઉં એવી પૂજ્ય સ્વામીની સાધુ સાધુતા છે ભક્ત ચિંતામણી અંદર સ્વામી દ્વિતીય પ્રકરણમાં જે વાત કરી છે ને સદા દોષ નહીં સૌને આપે हित उपदेश एवा सन्तानोषिश सद्गुणना सिन्धु गम्भीर स्थिरमति अतिशय धीर मान अभिमान नहि लेश વાસંત નામ હું શિષ એ વાસંતને નામો હું જે નિષ્કળાંત સ્વામી જે વાત કરીને એ બધા જ સદગુણો આજે પૂજ્ય સ્વામીમાં દેખાય છે એ સદ્ગુણો સ્વામીમાં છે અને આપણને સાક્ષાત્મ જ્યારે એમની સાથે રહેવા મળે છે ત્યારે દેખાય છે મારા પણ ખૂબ મોટા ભાગ્ય છે કે એવા સંતોની ભેગું મને રહેવા મળ્યું કારણ કે આજે બ્રહ્માંડમાં આવા સાચા સ્ત્રી ધનના ત્યાગી ક્યાંય જોવા ન મળે ગુણા સ્વામી પાસે પહેલાં હરિભગત આવ્યા સ્વામીને કે સ્વામીજી હું યાત્રા કરવા માટે જાઉં છું આપને કંઈક લાવવું હોય તો કયો ગુણા સ્વામી કે આવા મોટા મહારાજ મેળા હવે મારે કાંઈ જરૂર નથી અરે સ્વામીજી કંઈક હું યાત્રા કરવા માટે જાઉં છું કંઈક આપને જે કાંઈ લાવવું હોય નહીં મને કયો હું કંઈક લેતો આવીશ આપને માટે ગુણદત્તાનંદ સ્વામી કહેજો એમ તું બહુ આગ્રહ કરો ને તું એક કામ કર સાચા બે સ્ત્રી ધનના ત્યાગીને તું યાત્રા કરવા જાજો ત્યાંથી લેતો આવજે બોલ સારું સ્વામી બહુ સહેલું કામ તમે સોંપ્યું યાત્રા કરવા માટે ગયા છ મહિને પાછા આવ્યા સ્વામી પાસે આવ્યા સ્વામી સામેથી યાદ દેવડાવ્યું સ્વામી કે ઓલા બે સાધુ તો લાવો અરે મા બાપ આવા સાધુત્વ ક્યાંય મને મળ્યા નથી અને એ જ પરંપરાના આજે આપણને સંતોની પ્રાપ્તિ થઈ છે આ ગુણાતીત પરંપરાના સંતો છે સ્ત્રીધનના ત્યાગી સંતો છે મહારાજની આજ્ઞામાં રહીને જીવન વ્યતીત કરનાર આ સંતોની પ્રાપ્તિ આપણને સૌને થઈ છે મને મારા ગુરુજી ઘણીવાર વાત કરી હતી એકવાર હમણાં લાસ્ટ ટાઈમ મારે વાત થઈ ત્યારે મને વાત કરી હતી કે પૂજ્ય સ્વામી છે ને એ સંપ્રદાયમાં લોહ પુરુષ છે જેમ સરદાર વલ્લભભાઈ પટેલને આજે સૌ લોખંડી પુરુષ તરીકે ઓળખે છે ને એમ પૂજ્ય સ્વામી પણ સંપ્રદાયમાં લોહ પુરુષ છે આટ આટલી પધરામણીઓ આટ આટલી કથા પારાયણો આટલી બધી ઘર સભા આમાંથી બિલકુલ ઠાયકા વગર પણ અવિરતપણે કાર્ય કરતા હોય ને તો આવા સંપ્રદાયમાં એક સંત છે એટલે મારા ગુરુજીએ કીધું કે આ સંપ્રદાયમાં છે ને લોહ પુરુષ છે તમે એમની પાસે રહીને એમની પાસેથી સારા સદગુણો શીખજો મને મારા ગુરુજી આ ટકોર કરી લે અને મારે પણ એ શીખવાના છે ખૂબ સુંદર પૂજ્ય સ્વામીનું જીવન છે મહારાજે વચનામૃતમાં વાત કરીને હા વડતાલના ચોથા વચનામૃતમાં મહારાજ કે જો ત્રીસલક્ષણ યુક્ત જે સંત હોય એનો મન કર્મ વચને કરીને સંગ કરે તો એને કલ્યાણને અર્થે જેટલા સાધન કરવાના છે બધા આવી જાય આવા સંતોની ભેગા રહેવા જ્યારે આપણને સૌને મળ્યું છે ત્યારે હવે કલ્યાણના કોઈ સાધન કરવાની કરવાની જરૂર રહેતી નથી બસ એમની આજ્ઞામાં પડ્યા રે એમની નિશ્રામાં પડ્યા રે શ્રીમદ્ ભાગવતને વિશે કપિલ દેવ ભગવાને માતા દેવહુતિ પ્રત્યેક કીધું અને એ જ વાત મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના ચોપનમાં મહારાજે કીધું પ્રસંગ મરમ પાસમા સાધુ શુકૃતો મોક્ષ મોક્ષ પાવત મહારાજ કે જેવો દેહના સંબંધીને વિશે પ્રીતિ છે એવી જો આવા સાધુને વિશે પ્રીતિ થાય ને તો એને મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય આ જગતમાં કદાચ કોઈક લોક તોડવા માટે લોક ખોલવા માટે કોઈક ચાવીની જરૂર પડે પણ અક્ષરધામમાં જ્યારે જવું હોય ને ત્યારે આવા સાચા સાધુની જરૂર પડે હમણાં સુરત ભગતે વાત કરી હતી ને કે કીડીને અમેરિકા જવું હોય તો કોઈકની કોઈકના હાથ ઉપર ચડી જવું પડે એમ આપણે અક્ષરધામમાં જવું હોય તો બીજું કાંઈ કરવાની જરૂર નથી આવા સંતોની સાથે રહેવાની જરૂર છે એમની આજ્ઞામાં પૈડા રહીશું એમની નિશ્રામાં પૈડા રહીશું તો સહેજે અક્ષરધામની આપણને સૌને પ્રાપ્તિ થશે વાલા ભક્તો ખૂબ સુંદર અહીંયા મારા ગુરુએ જે મને સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કરવા માટે અને ખૂબ સુંદર સરસ મજાનો વિદ્યાભ્યાસ ચાલી રહ્યો છે પણ એ કરતાં પણ મોટી વાત તો એ છે કે સ્વામી સ્વામીશ્રીની નિશ્રામાં રહીને એમની નીચે બીજા સોથી પણ સોથી પણ વધારે સંતો પાર્ષદોની સાથે રહીને મને જે લાભ પ્રાપ્ત થયો છે એ બધા સંતો પાર્ષદોનું જીવન પણ એવું દિવ્ય છે જેવું પૂજ્ય સ્વામીનું જીવન એવું જ એમનું જીવન અને એમની સાથે રહીને મને જે લાભ પ્રાપ્ત થયો છે આ ક્ષણોને હું મારી જિંદગીના અંતિમ ક્ષણ સુધી પણ નહીં ભૂલી શકું એવો મને આ લાભ પ્રાપ્ત થયો છે અંતમાં વાલા વાલા મહારાજ પૂજ્ય સ્વામીજી મારા ગુરુશ્રીના તેમજ આપ સૌ સંતોના ક્ષણો મારી એટલી જ પ્રાર્થના છે કે દિન પ્રતિદિન ગમે તેમ કરીને હું મારા મહારાજને રાજી કરી શકું આપ સૌને રાજી કરી શકું એવું મને દિન પ્રતિદિન આપ સૌને રાજી કરવાનું તાન રહે મને દિન પ્રતિદિન મારા ગુરુજી જે મારામાં જોવા માંગે છે એવા સાધુતાના ગુણો મારામાં આવે એટલી જ આપ સૌના શ્રીચરણોમાં પ્રાર્થના કરીને મારા વક્તવ્યને પૂર્ણ કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए